सूरत पोलिस कमिश्नर कचेरी पहुंचेला आम आदमी पार्टी ना नेताओं जणाव्यु हतुं के आम आदमी पार्टी ना शिक्षण समिति ना सभ्य राकेश हीरपरा द्वारा सूरत महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति नी वराछा जोन नी पूणा गाम खाते आवेली संत श्री बजरंगदास बगदाणावाळा बापा सीताराम प्राथमिक शाळा नो विद्यार्थी साथे आचार्य द्वारा करायेल यौन शोषण नो वीडियो वायरल करायो हतो, जो के तेमा शासको द्वारा शिक्षण ने बचावानो खेल करायो होय, जेने लईने आ मामले आचार्य निशांत व्यास तथा तेने बचावानो प्रयास करनारा दोषीओ ने कड़कमां कड़क सजामां करवामां आवे तेवी मांग करी हती। उल्लेखनीय छे के हालमां आचार्य निशांत व्यास ने बदली कर्या बाद सस्पेंड पण कराया छे। सूरत महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति ने एक शाला आचार्य सामे जो दुष्कृत्य थई रह्युं हतुं, अमानवीय घटना बनी रही थी, एना वीडियो फूटेज सामे आवता अमे लोकोए बे दिवस पहला अमारा राष्ट्रीय परिषद सदस्य एवा राकेश भाई रपरा, जे शिक्षण समिति सूरतना पण सदस्य छे, एमना माध्यमथी प्रेस कॉन्फरन्स करी अने मीडिया माध्यमने अमे वीडियो पण आपेला, जेनी अंदर आचार्यनी सामे आचार्यनी ऑफिसमां जे दुष्कृत्य थई रह्युं छे ए घटनानो आखे आखो वीडियो अमे लोको समक्ष मूक्यो। गईकाले शिक्षण समितिना अध्यक्षश्रीने पण आ बाबतनो आवेदनपत्र आपवा माटे ગયા હતા, પણ અધ્યક્ષશ્રી અમારાથી ડરીને ભાગી ગયા, ત્યારે આજે આ બે દિવસ પછી પણ એમના ઉપર કાયદેસરની ફોજદારી કાર્યવાહી કોઈ થઈ ન હોય, પોલીસ કમિશનર સાહેબને અમે રૂબરૂ મળવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। એક રાજકીય પાર્ટી તરીકે અમારી ફરજ છે, એક જાગૃત નાગરિક તરીકે અમારી ફરજ છે, એક સામાન્ય ભારતીય નાગરિક તરીકે પણ અમારી ફરજ છે કે આ બાબતમાં અમારે પોલીસ કમિશનરને મળવું જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ, એ માટે અમે જવાબદાર રાજનૈતિક પાર્ટીના આગેવાનો તરીકે પોલીસ કમિશનરશ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ। આ બાબતમાં પોલીસ કમિશનર સાહેબ પોતે સંજ્ઞાન લઈ અને પોતે જ ઇનિશિયેટિવ લઈ અને જે કોઈ પણ આમાં ગુનાહિત હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, ફોજદારી રાહે એક સામાન્ય પરિવારમાંથી આવતા નાની ઉંમરના બાળકો ઉપર આવી અમાનવીય ઘટના થતી હોય ત્યારે આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અને એ માટે આવેદન આપવા માટે અમે પોલીસ કમિશનર સાહેબને મળવા માટે આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો નગરસેવકો સાથે અમે આવ્યા છીએ અને તમામ પુરાવાઓ સાથે પોલીસ કમિશનર સાહેબને આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ। સાહેબ, તમારી માંગણી નહીં સંતોષાય તો આગળ શું પગલાં ભરશો? જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। આપની ચેનલના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ, નિવેદન આપીએ છીએ, ચેતવણી પણ આપીએ છીએ, ગુજરાત સરકાર પોતે જો આ બાબતમાં કાંઈ કાર્યવાહી નહીં કરે તો અમારે આંદોલનના માર્ગે જવું પડશે। આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિની શાળાનો વાયરલ કરાયેલ વિડીયો હાલ શહેરમાં ચર્ચાયો છે। હવે આપ દ્વારા જવાબદારો સામે પગલાની માંગ કરાતા આ મામલે રાજકારણ ગરમાશે તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।